સાબરકાંઠાના વડાલીના થેરાસન વર્ષથી ફરજ બતાવવા છૂટા કરી દેવાતા આત્મવિલોપનની મામલે જિલ્લા પોલીસ તંત્રમાં ગરમાવો આપ્યો છે જોકે આરોગ્ય કર્મી પોતાની ભૂલ સ્વીકારી હોવા છતાં સ્થાનિક ડોક્ટર દ્વારા ફરીથી નોકરીમાં હાજર કરવાના પૈસાની માંગણી કરવાના આક્ષેપને પગલે આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ સર્જાયો છે સાબરકાંઠાના વડાલીમાં આવેલા કુબાધરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા તરીકે કામ કરતી યુવતીને પારિવારિક સમસ્યાઓ સર્જાતા દિવસ સુધી પોતાના પિયરમાં રહેવા જતાં કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કશ્યપ પટેલ નામના ડોક્ટર દ્વારા આરોગ્ય કર્મીને છૂટા કરી દેવાતા સમગ્ર મામલો ગરમાયો છે જે અંતર્ગત નીલમ વણકર નામની યુવતી છેલ્લા બાર વર્ષથી આશા ફેસિલિટેટર તરીકે કુબાધરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે સાથોસાથ કોરોના મહામારીમાં પણ અવિરત સેવા આપી હોવા છતાં પારિવારિક સમસ્યાના પગલે સામાન્ય બાબતમાં નોકરીમાંથી પાણી ચુ આપતા યુવતીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી તેમજ આત્મવિલોપન કરવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો જોકે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના તાત્કાલિક ધોરણે આરોગ્ય કર્મીને છૂટા કરી દેવાના પગલે સમગ્ર જિલ્લામાં ખરભરાટ વ્યાપી ગયું છે સાથોસાથ આત્મવિલોપનને ચીમકી અપાઈ અને પગલે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે જોકે બીજી તરફ યુવતીએ સ્થાનિક ડૉક્ટર પર એવો પણ આક્ષેપ કર્યો છે કે નોકરી માટે પરત કરવા મામલે કશ્યપ પટેલ નામના ડૉક્ટર દ્વારા નોકરીમાં ફરીથી હાજર કરવા માટે પૈસાની પણ માંગણી કરાઈ છે જોકે આ મામલે ડૉક્ટર માત્ર પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવે છે ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપ વચ્ચે ભારે વિરોધાભાસ સર્જાયો છે જોકે એક તરફ સ્થાનિક ડૉક્ટર ઉપર લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવે છે તો બીજી તરફ પીડિત આરોગ્ય કર્મીએ આ મામલે ઓડિયો ક્લિપ જાહેર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે એક તરફ નોકરીમાંથી પાણી આપી દેવાયું છે તો બીજી તરફ પારિવારિક સમસ્યાઓની સાથે સાથે પોલીસ દ્વારા પણ હેરાનગતિ કરવામાં આવી રહી છે પીડિત આરોગ્ય કર્મીએ પોતાની વ્યથા વિડીયો મારફતે વાયરલ કરતાં પોલીસે તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામીન માટેની પ્રક્રિયા હાથ ધરી છે જોકે વિવિધ વિરોધાભાસ વચ્ચે પીડિત યુવતીનું જીવન જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે એક તરફ પીડિત યુવતીનું જીવન દાવો પર લાગ્યું છે તો બીજી તરફ ઉપર કથિત પૈસા માગણીનો આક્ષેપ લગાવાયો છે ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી રાજેશ પટેલને સંપર્ક કરતા તેઓ પણ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે અને મીડિયાને આ બાબતે પૂછતા અધિકારી મૌન સીવી રહ્યા છે અગાઉ પણ આ બાબતે ડૉક્ટર કશ્યપ પટેલ વિવાદમાં આજે હતા કે આ જ મામલે આગામી સમયમાં કેવા પરિણામો આવશે તે સમય બતાવશે ધ્રુવ મારી જેડસટીવી વડાલી મારા જોડે સાહેબ બહુ છેલ્લા બાર વર્ષથી આ સાહેબ ફેસિલિટરમાં કામગીરી કરતી હતી અને મારા ઘરે ગળેઅન બનાવ બનવાથી હું મારી પિયર ગઈ હતી પિયર ગયા પછી હું થોડા દિવસોમાં રજા પણ માગી હતી બીચોહન જોડે વર્ષાબેન જોડે અને ભાઈ જોડે એમ ડબલ્યુ નોટુભાઈ જોડે મેં રજા માગી હતી એમના બંનેને મેં કીધું હતું જાણ કરી જ હતી છતાંય એમને જાણકારી કરી ન હતી એ એના કારણે હું ઘણા દિવસથી અહીંયા પિયરમાં પિયરમાંથી સાસરીમાં આવી ગઈ હતી પણ છતાં પછી બીમાર હતી મારા દાઢ કઢાઈ હતી એટલા માટે હું હાજર થવા નથી ગઈ પણ સાહેબને મને નોટિસ આપી નોટિસનો જવાબ મેં તરત જ આપ્યો છે પછી તરત જ આપ્યો છે પણ સાહેબે મને આજ સુધી હાજર કરતા નથી ઉપલી કક્ષાએ બધી જ જગ્યાએ જાણ કરવા છતાં પણ એ હાજર કરતા નથી મને હવે મારા ન્યાય જોઈએ ન્યાય મળે તે રીતના મારા આ જે મેં ડગલા ભર્યા છે એ મારે ચાલુ જ રાખવાના છે મને ન્યાય મળવો જોઈએ વાત મિત્ર એમના મિત્રના જોડેથી ફોન કરાવ્યો મને એના મિત્રનો નંબર એનો રેકોર્ડિંગ બધું જ મારી જોડે છે એને એવું કીધું કે સાહેબ તાર જોડે પૈસા લેવાનું કે છે પછી મેં કીધું કેટલા પૈસા કે રકમ કેતો નથી એવું કીધું એ માર જોડે વિડીયો છે સાહેબ અને હું વાયરલ કરવા તૈયાર છું ચાય ત્રણ ની વાત સાહેબ જ્યારે મી નેતાઓ જોડે કેવડાયું કે સાહેબ આ સાહેબ નો કશ્યપભાઈ પટેલ નહીં એવું કેવું કે સાહેબ મને લઈ લે હાજર કરી દે કે મારી જે ભૂલ હોય માફ કરી દે એમ મૂળ જે લખાણ લેવું હોય એ આપું છું મને માફ કર દે પણ એ સાહેબને બધાને એવું કીધું કે આ બેન તો ત્રણ મહિનાથી ભાગી ગયા હતા વાસ્તવમાં મને વીસ દિવસ જ થયા હતા અને ત્રણ મહિના બતાવે એમને અને એમ એવું એવું કીધું કે એમના પતિને એમના સસરા બંને આવીને કમ્પ્લેન લખાવી ગયા છે એવું કીધું ધારાસભ્ય નો હિતુન કનુડિયા વાત કરી હતી મેં રૂબરૂ હાલ તમે જે વિડીયો વાયરલ કરો છો આત્મવિરોપણ શું કહેશો આત્મવિલોપનનો કોઈ જ રસ્તો ન તો જોડે હું બદત દોડી દોડીને ઉપરી કક્ષાએથી નીચી કક્ષા સુધી હું દોડી દોડીને થાકી ગઈ હતી છેલ્લે મારે આ જ નિર્ણય હતો ને આ જ નિર્ણય રહેશે મને જો યોગ્ય નાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ મારું નામ વનકર નીલમબેન સુભાષભાઈ કુબાદર અલસપ સેન્ટર